નમસ્કાર ખેડૂત મિત્રો, ઓન્લી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 13 સપ્ટેમ્બર 2024. અત્યારના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાત ઉપરથી અત્યારે સિસ્ટમ આગળ વધી અને ઉત્તર તરફ ગતિ કરી વાવાઝોડા જેવી સ્થિતિમાં છે, તેમજ યાગી નામનું વાવાઝોડું પણ ભારત સુધી પહોંચી ચૂક્યું છે. તો શું આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર, ગુજરાતની અંદર વરસાદની સંભાવના કેવી રહેશે, કેવો માહોલ રહેશે, આગામી આજે આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, તેમજ આગામી સમયમાં નવી સિસ્ટમ ક્યારે બનશે, સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે યાગી નામનું વાવાઝોડું છે તે અત્યારે બાંગ્લાદેશની નજીક પહોંચી ચૂક્યું છે, એટલે કે આપણા ભારત દેશની એકદમ નજીક છે. ત્યારે બીજી એક સિસ્ટમ હતી જે બંગાળની ખાડીમાંથી બની અને ગુજરાતની નજીક આવી, ત્યાંથી ફરી વખત તે ઉત્તરમાં ગતિ કરી અને એક સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપની અંદર તે આગળ વધી રહી છે. તો અત્યારે હાલ ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ લોકલ સિસ્ટમ એટલે કે ભેજનું પ્રમાણ વધતા આપણને જોવા મળશે તેની વાત કરી. અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે 11 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં જૂનાગઢ સાઇડના વિસ્તારો અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, તળાજા સાઇડના જે વિસ્તારો છે, તેમજ વેરાવળ, ઉના, મહુવા આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા આપણને જોવા મળી શકે. તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ હળવા ઝાપટા આજે જોવા મળશે. આજે વાત કરીએ બપોરના સમયગાળાની અપડેટ, તો બપોરના 2 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં ભાવનગર હોય, સિહોર હોય, પાલીતાણા હોય, તળાજા હોય, સાવરકુંડલા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ ભરૂચ સાઈડના જે વિસ્તારો છે, રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટા રહેશે. કચ્છ જિલ્લાની વાત કરીએ, રાપર, ગાંધીધામ, ભુજ, ખાવડા આટલા વિસ્તારો, તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા સાઈડના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટા આપણને જોવા મળશે. આજે સાંજના 6 વાગ્યા 7 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં ગુજરાતમાં સામાન્ય ઝાપટા ક્યાંક ક્યાંક જોવા મળશે. આવતીકાલે બપોરની વાત કરીએ તો બપોરના સમયે અમરેલી પંથકના જે વિસ્તારો છે, ગીર સોમનાથ, જૂનાગઢ, મહુવા, તળાજા, પાલીતાણા, જેસર બગદાણા પંથક આમાંથી કોઈ કોઈ વિસ્તારોમાં ઝાપટા રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ હળવા ઝાપટા રહેવાની સંભાવના રહેલી છે. તો આગામી 15 તારીખની વાત કરીએ તો 15 તારીખમાં પણ સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના ભાગો છે, તળાજા, મહુવા, રાજુલા, ઉના, વેરાવળ આ બધા વિસ્તારો, તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, નવાપુર તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના વિસ્તારોમાં હળવા ઝાપટા રહેશે. 16 તારીખની વાત કરીએ તો જે દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે, જેમાં વિસાવદર, કોડીનાર, વેરાવળ, ઉના, તુલસીશામ, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા પંથકમાં હળવો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં બીલીમોરા, વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોસી, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. તો બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ એટલે કે યાગી નામનું વાવાઝોડું બાંગ્લાદેશ તરફથી આપણા રાજ્યની અંદર પ્રવેશી એટલે કે આપણા દેશની અંદર પ્રવેશી રહ્યું છે, જે ધીમે ધીમે આગળ વધવાનું છે. 17-18 તારીખની આપણે અપડેટ જોઈએ તો તે ખાસ 20 તારીખ આજુબાજુ ગુજરાતની નજીક પહોંચે, ત્યારે જો મજબૂત બને તો ગુજરાતની અંદર મોટો વરસાદી રાઉન્ડ આગામી 22 તારીખથી 30 તારીખમાં આવી શકે, જેમાં જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, તાપી, ડાંગ, વલસાડ આ બધા વિસ્તારોમાં તેની અસર આપણને જોવા મળી શકે. તો હવે આપણે જોઈએ કે આગામી બંગાળની ખાડીમાં 22 તારીખમાં પણ એક મજબૂત સિસ્ટમ અહીં બની રહી છે, તે સિસ્ટમ પણ ગુજરાત તરફ આવશે, તો હજુ પણ વરસાદનો મોટો રાઉન્ડ આવશે. હવે આપણે વાત કરીએ 15 તારીખ આજુબાજુ જે બાંગ્લાદેશ તરફથી યાગી નામનું વાવાઝોડું આપણા દેશની અંદર પ્રવેશ કરવાનું છે, તે 16 તારીખની અંદર પશ્ચિમ બંગાળ આજુબાજુ આગળ વધશે અને ખાસ કરીને તેની જે પવનની ઝડપ છે તે 60 થી 70ની જોવા મળશે, એટલે કે એક લો પ્રેશર સિસ્ટમ તરીકે આગળ વધી શકે. તે 19-20 તારીખમાં ગુજરાતની નજીક હશે, ત્યારે તેનો ટ્રફ મધ્ય ઉત્તર ગુજરાત તરફ ફેલાયેલો હશે, ત્યારે તેની પવનની ઝડપ પણ નોર્મલ હશે.
તો બીજી બાજુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે કહી શકાય તે આપણા અરબી સમુદ્રમાં પણ બનેલું હશે. તો હવે આપણે જોઈએ આપણા ગુજરાતમાં પવનની ઝડપ કેવી રહેશે. વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં 46, ઉત્તર ગુજરાતમાં 40, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં 38-40ની પવનની ઝડપ રહેશે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં 45, સૌરાષ્ટ્રમાં 40, દક્ષિણ ગુજરાતમાં 40, આગામી 15-16 તારીખમાં પણ પવનની ઝડપ 40 જેવી નોર્મલ આપણને જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં પવનની ઝડપમાં મોટા ફેરફારો નહીં થાય. 22 તારીખ આજુબાજુ પવનની ઝડપમાં વધારો થઈ શકે છે. તો આ રીતે ગુજરાતની અંદર હવે વરસાદી સિસ્ટમ આગામી 20 તારીખ પછી બનવાની છે અને 20 તારીખ પછી સિસ્ટમ બની ગુજરાત ઉપર આવશે. તો ઓતરા નક્ષત્રમાં ગુજરાતમાં વરસાદની સંભાવના ગણી શકાય. હવે આપણે વાત કરીએ તો ખાસ કરીને અત્યારે હાલ આજે ઓતરા નક્ષત્ર બેસે તે ઉત્તર ફાલ્ગુની જે નક્ષત્ર છે તેની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડતો હોય છે. વરસાદ જ્યાં પણ જો વર્ષે ઓતરા તો કરે ગોતરા તેવી આ કહેવત મુજબ કહી શકાય કે વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પાણીના તળ ઊંચા આવે તેવા વરસાદ આ નક્ષત્રમાં થતા હોય છે. તો જોઈએ આગામી સમયમાં હવે કેવા વરસાદની સ્થિતિ રહેશે. ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી.